ભાગવતની અંદર જનક રાજા અને નવયોગેશ્વર વચ્ચેનો સંવાદ ચાલી રહ્યો છે કે જીવનની અંદર એકાંતિક ધર્મ છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એની કેટલી મહત્તા છે, જીવનમાં કેટલો ઉપયોગી છે. જો જનક રાજા તો આ દેશના રાજા હતા, એના જીવનમાં પણ આ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિની ચર્ચા કરી રહ્યા છે. ઘણી વખત આપણે જે બે જણા ભેગા તે ચર્ચા નહીં કરીએ કે ભારત હારી ગયો એમ. આજે એની શોક સભા છે. અમારા પેલા હીરા આવ્યા બે, એ કે પછી એની શોક સભા જ ગોઠવવાની છે. હવે ભારત જીતે કે હારે, પણ આપણા લોકોને એટલો ક્રેઝ છે ને એની પાછળ કે ના પૂછો વાત એમ. પણ આપણે બેની ચર્ચા આવી થાય. હકીકતની અંદર, જિંદગીની અંદર આ સદગુણોની જરૂર છે. તો એમાં ગઈકાલે આપણે વાત કરેલી ધર્મ. આજે તમે શાંતિથી વિચારજો કે વિશ્વમાં જે કંઈ પ્રોબ્લેમ છે ને, એ ધર્મનો અભાવ છે. આજે વ્યસનને લીધે કરોડો અબજો રૂપિયા ખર્ચાય તો ઠીક છે, પણ લાખો માણસો બરબાદ થાય છે. 50 લાખ માણસો ફક્ત તમાકુ લીધે મરતા હોય, તેના કુટુંબનો તો વિચાર કરો. આજે તમે આદિવાસી વિસ્તારમાં જજો, ત્યાંથી માંડીને અમેરિકાવાસી બધે દારૂ તો પીએ છે. આપણા લોકો અહીં સુધરેલા બધા દારૂ પીતા થયા, એને લીધે કેટલી બરબાદી. શરીર બગડે, બુદ્ધિ બગડે, પૈસા બગડે, ભવિષ્યના સંતાનો બગડે, એ વિચાર નથી કરતા. આજે માંસાહારને લીધે કરોડો અબજો પશુઓ કપાય છે, માણસની જીવડીના સ્વાદ ખાતર કેટલું નુકસાન છે. આજે વ્યભિચાર એજને લીધે એટલું ભયંકર છે. આપણા ભારત દેશમાં પણ આપણે બોલીએ બોલા, પેલા લોકો લખતા હોય છે પેલા ટ્રક ઉપર કે મેરા ભારત મહાન. એ મેરા ભારત મહાનમાં વર્ષે 4 કરોડ એબોર્શન થાય છે, 40% બિફોર મેરેજ, લગ્ન પહેલાં 40%. વિચાર તો કરો ક્યાં પહોંચ્યા છીએ આપણે. તમે ટેકનોલોજી વધારી, 100 માળના મકાનો બનાવ્યા, સારા રસ્તા બનાવ્યા, સારા કોમ્પ્યુટર લાવ્યા, પણ આ શું છે આ સમાજમાં? તમે આજે જુઓ, હમણાં ખાલી અમદાવાદની અંદર સોલા રોડ ઉપરથી એક જ વિસ્તારમાં 1 મહિનામાં 8 છોકરીઓ ઘેરથી ભાગેલી, 3 દિવસ પછી હોટેલમાંથી મળી, 14 વર્ષની છોકરીઓ. તમે વિચાર તો કરો સમાજ ક્યાં પહોંચ્યો છે. આપણને એવું લાગે કે ભાઈ અમે પૈસા કમાતા થયા, અમે કોમ્પ્યુટર ચલાવતા થયા, અમે પ્લેનમાં બેસતા થયા, અમે લાખો રૂપિયાની ગાડીઓમાં ફરતા થયા, 10 જણા નાચેવાળા બાથરૂમમાં નાતા થયા, તો શું કર્યું શું આપણે સમાજમાં? તો હકીકતની અંદર, જીવનની અંદર જો ધર્મ નહીં હોય તો જિંદગીમાં તમે વિશ્વની અંદર મનુષ્યનો વિનાશ એટમ બોમ્બથી નહીં થાય, મનુષ્યનો વિનાશ એઇડ્સથી થશે. આજે દરરોજના 10,000 માણસો મરી રહ્યા છે એઇડ્સને લીધે. ક્યાં પહોંચશે સમાજ? તો આપણા શાસ્ત્રકારો જે લખ્યું છે કે ધર્મની મર્યાદામાં જીવન જીવો, અને એક મા બાપ તરીકે તમારી સૌથી મોટી જવાબદારી એ છે, ખાલી દીકરાને ડૉક્ટર નથી બનાવવાનો, ખાલી એન્જિન નથી બનાવવાનો, ખાલી સોનાના ઘરના બનાવતા નથી શીખવવાનું, એને શીખવવાનું જ આ છે. તમારી દીકરીમાં ધર્મ નાખો, તમારા દીકરાની અંદર એવો ધર્મ નાખો કે દુનિયામાં ગમે તે જગ્યાએ જાય, તમે કરોડપતિ બનો વાંધો નહીં, અબજોપતિ બનવાનો વાંધો નહીં, મોટા બંગલા બનાવવાનો વાંધો નહીં, પણ જીવનની અંદર જો ધર્મ નહીં હોય તો જીવનમાં કોઈ કાળે સુખ અને શાંતિ નથી. થોડી વાર તમે દારૂ પીતા મજા આવતી હોય, થોડી વાર બીડી પીએને મજા આવતી હોય, થોડાક આ બધા આઘા પાછા થઈને બધે નાચગાન કરીએ એટલે આપણને લાગે કે અમે સુખિયા છીએ, અમે થોડોક સુધરેલા છીએ. શું સુધરેલા? આ સુધરેલા કહેવાય આપણા જીવનમાં ધર્મ જતો રહ્યો છે. તો એ ધર્મ આપણા જીવનમાં જેટલો એસ્ટાબ્લિશ થાય, અને તમારી પેઢીઓમાં ધર્મ નાખવાનો છે, તમારું 3rd જનરેશન ક્યાં જશે? તમારું 3rd જનરેશન તમે જેટલા અહીંયા રહ્યા છો, તમે બુદ્ધિશાળી છો, સમજુ છો, વિચારશીલ છો, કંઈક ભવિષ્યનું વિઝન છે તમારા મગજની અંદર, તો વિચાર તો કરો કે તમારા દીકરાનો દીકરા ક્યાં જશે? જે તમારા દીકરો કે દીકરી તમારા ખોળામાં બેઠા છે, એના દીકરા દીકરીઓ 25 વર્ષ પછી સમાજમાં ક્યાં જશે? તેનો વિચાર નથી કરવાનો. તો જીવનમાં ધર્મ જરૂર છે. ધર્મ હશે ને તો શબરીબાઈની જેમ ઝૂંપડું હશે તો શાંતિ હશે, અને ધર્મ નહીં હોય તો રાવણની સોનાની લંકાનો નાશ થયો હશે. ક્યાં રહ્યા છે તમે? જોઈ આવજો, લંકામાં રાવણનું સ્ટેચ્યુ નથી, રાવણનું ડીટ્યુ નથી, જોઈ આવજો ને ક્યાં રહ્યું છે બધું. તો કોઈનું કશું રહેવાનું નથી. એટલે જીવનમાં ધર્મ જરૂરી છે. પછી ચર્ચા કરી રહ્યા છે કે જીવનમાં જ્ઞાન જરૂરી છે. જ્ઞાન તો છે જ આપણને, કોણ અજ્ઞાની છે? અમુક લોકો મોટા માણસોને જો આ દાદા બેઠા છે એને મોબાઈલ ફોન કરતાં નહીં આવડતો હોય, પણ એના દીકરાને દીકરાને આવડતો હશે. જોજો, 80 વર્ષના ડોહાન ખબર નથી, 5 વર્ષના બાળકને ખબર છે. ખબર છે ને તમને દાદા આવડે પહેલાં મોબાઈલ ફોન કરતા? એ તમારા કેતનભાઈને, અમિતભાઈને, બીજાનું નામ સંજય,
એના દીકરાને એ આવડે છે, ટાબર્યું છે ને એને મોબાઈલ ફોન કરતા આવડતું હોય, આવડે છે ને, બધાને આવડતું હોય. નાના છોકરાને દુનિયાભરનું જ્ઞાન છે. આજે સચિન તેંડુલકર કેટલા રનમાં આઉટ થયું બધાને ખબર હશે, જોજો બધાને આખી દુનિયા ક્યારે સચિન કરના દાદાને દાદાનું નામ ખબર હશે, એને વાઇફનું નામે ખબર હશે, અને દીકરાનું નામે ખબર હશે, એને હારનું નામે ખબર હશે, પણ એને રંતીદેવની ખબર નથી. તમારા દીકરાને પૂછ્યું છે તો રંતીદેવ કોણ છે, તમારા દીકરીને પૂછ્યું અનસુયા કોણ છે, નહીં ખબર હોય. આપણે દુનિયાભરનું જ્ઞાન જાણ્યા છે, ભૂ શું કરે છે ખબર છે, સદામનું શું થશે એ આપણને ભાન છે કદાચ, ચંદ્ર ઉપર શું છે ખબર છે, પૃથ્વીના પેટાળમાં શું છે આપણને ખબર છે, પણ મારી અંદર શું છે ખબર છે, હું કોણ છું ખબર છે આપણને, ખબર જ નથી. બસ આપણે અમથાભાઈને, મફતભાઈને, પેથાભાઈને, આ મારી જ્ઞાતિને, આ મારું જાતિને, આ મારું કુલને, આ મારું કુટુંબ. અરે ક્યાં તારું કુળ છે, ક્યાં કારું કુટુંબ છે, ગયા જન્મે આપણે ગધેડો હતા, ક્યાં છે મા બાપ આપણા, ક્યાં છે આપણને. એટલે આપણા શાસ્ત્રો એ પૂછ્યું ભાઈ કે જ્ઞાન કયા જ્ઞાનની જરૂર છે, આખી દુનિયાભરનું જ્ઞાન આપણને હોય પણ તમને તમારું જ્ઞાન નહીં હોય તો જીવતા નહીં આવડે, જીવતા નહીં આવડે. તમને કોમ્પ્યુટર ચલાવતા આવડશે પણ તમારી પતિને ચલાવતા નહીં આવડે, જોજો નક્કી છે ને. એટલે તો તમે પતિ પત્ની ઝઘડા છે. પ્રિન્સ ચાર્લ્સ અને મિસિસ ડાયનાને કયા જ પ્રશ્નો હતા, શું એને કોમ્પ્યુટર નહીં આવડતું હોય, એને મોબાઈલ નહીં આવડતો હોય, બધું જ હતું ને ઘરમાં, પણ એને પતિ સાથે કેવી રીતે વર્તું, ન પ્રિન્સ ચાર્લ્સને આવડ્યું, ન મિસ ડાયનાને આવડ્યું કે પતિ સાથે કેવી રીતે વર્તું, ના આવડ્યું ને. હમણાં જે બોમ્બેની અંદર આઠમે માળે પડીને આપઘાત કર્યો, એના મા બાપને દીકરા સાથે વર્તાતા ન આવડ્યું, દીકરાને વહુને એના મા બાપ સાથે વર્તાતા ન આવડ્યું. આઠમા માળે 3 કરોડનો ફ્લેટ, 50 કરોડની મિલકત, અને મા બાપ એ જ જગ્યાથી આપઘાત કર્યો, અને દીકરાને દીકરાને વહુને દીકરી 3 જગ્યાએ એ જ જગ્યાએ આપઘાત કર્યો. શું છે, અમદાવાદની અંદર એક જતીનભાઈ પટેલ, ગુજરાતના કાર્યપાલક ઇજનેર, અમદાવાદની અંદર કરોડો રૂપિયાનો બંગલો છે, 42 વર્ષની ઉંમર, 16 વર્ષનો દીકરો, 18 વર્ષની દીકરી, અને પંખેટીંગને આપઘાત કર્યો, અને એ ફોટો ગુજરાત સમાચારમાં આવેલો. શું જીવન જીવતા આવડે, આપણને આવડે ગયું. તમે જોવા જાઓ દરરોજના 3000 માણસ પૃથ્વી ઉપર આપઘાત કરે છે, શાના છે પ્રશ્નો, આ ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન, ટેન્શન, સ્ટ્રેસ શાના છે, જીવનમાં જ્ઞાન નથી ને. એટલે તો જ્ઞાન કયું જ્ઞાન, આ લૌકિક જ્ઞાન છે જ, લૌકિક જ્ઞાન તો બધાને આવડે છે, બાયપાસ સર્જરી કરતા આવડશે, પણ પોતાના દીકરા સાથે કેવી રીતે વર્તવું ને એ આપણે નથી શીખ્યા, આપણે નથી આવડતું એ જ્ઞાન. અને એટલા જ માટે અમેરિકાના એ બહુ જ મોટા તત્વચિંતક એ પોતે બોલ્યા છે, એનું નામ છે ડૉક્ટર બેન્જામિન ફ્રેન્કલિન, બહુ જ મોટા રાજનીતિજ્ઞ હતા. એને એક સુંદર વાત કરી છે કે વી હેવ, સાંભળજો, વી હેવ મોર એજ્યુકેટેડ પીપલ ધેન એટ એની ટાઈમ ઇન ધ હિસ્ટ્રી, યેટ અવર હ્યુમિનિટી ઇઝ ડિઝીઝ હ્યુમિનિટી. ઇટ ઇઝ નોટ નોલેજ વી નીડ, અવર હ્યુમિનિટી ઇઝ નીડ સમથિંગ સ્પિરિચ્યુઅલ, કંઈક આધ્યાત્મિકતાની જરૂરિયાત છે. આજે સમાજમાં પ્રશ્નો ડૉક્ટર ઓછા છે એના નથી ભાઈઓ, સમાજના પ્રશ્નો એન્જિનિયરો ઓછા છે, વકીલો ઓછા છે, પ્રોફેસરો ઓછા છે, ન્યાયાધીશ ઓછા છે, એના પ્રશ્નો નથી, સમાજના પ્રશ્નો માનવતા ઓછી છે એના છે, એને સમજણ નથી. એક સામાન્ય એક મા બાપ સાથેના પ્રશ્નોમાં, જીવનના સંઘર્ષોમાં, જીવનના સંઘર્ષમાં પોતાના જીવનને કેવી રીતે બેલેન્સ કરવું, પોતાના માઇન્ડને કેવી રીતે મેનેજ કરવું એ નથી ખબર. હમણાં મને આજે કોઈક પ્રસંગ કોઈ કીધું કે પાકિસ્તાનની અંદર એક છોકરી, કંઈક મમ્મીએ કીધું કે તે પેલું આ બુરખો કેમ ન પહેરે, છોકરીએ આપઘાત કર્યો હમણાં 2 વર્ષ પહેલાં. સાચી વાત ને, અહીંની કોઈક વાત કરી દે, અહીં સાર જાણે જોઈ લો. ખાલી એક એટલું એક શબ્દ આજના દીકરા દીકરી સહન કરી શકતા નથી. અમદાવાદ ત્યાં વડોદરામાં ગયા નવરાત્રિમાં એક બાપે એને દીકરીને કીધું કે બેટા મેં તેને 12 વાગે આવવાનું કીધું હતું, 1 વાગે કેમ આવી, નથી એને થપ્પડ મારી, નથી એને ગાળ દીધી, નથી કોઈ ઇન્સલ્ટ કર્યું, ખાલી એટલું એને કીધું કે તું મોડી કેમ આવી, અને છોકરી રાતે પંખે ટીંગીને આપઘાત કર્યો. એક માર્ક ઓછો તો છોકરો આપઘાત કરે. ત્યાં પેલાની કોલેજ છે, એક છોકરો હૈદરાબાદનો ચંદ્રકાંત એનું નામ, થ્રુ આઉટ ફર્સ્ટ લાસ્ટ ફર્સ્ટ, અને એક સેમેસ્ટરની અંદર એક વિષયમાં 2 માર્ક ઓછા આવ્યા અને પંખે ટીંગીને આપઘાત કર્યો. જોઈ લો આજે સમાજમાં, ગયા વર્ષે ભારતની અંદર 1,10,000 છોકરા છોકરા આપઘાત કર્યા છે, 15 વર્ષથી માંડીને 29 વર્ષ ઉંમર સુધીમાં. સાંભળજો ભાઈઓ, 15 વર્ષથી માંડીને 29 વર્ષ સુધી ઉંમર સુધીમાં 1,10,000 છોકરા છોકરી આપઘાત કર્યા છે. આ સમાજમાં તમે જુઓ આપણે શું શીખવાડીએ છીએ આપણા દીકરા દીકરીઓને. એટલા માટે આપણા ઋષિ મુનિ આપણને આત્માનું જ્ઞાન આપ્યું છે, આપણને પરમાત્માનું જ્ઞાન આપ્યું છે. નારદજી એટલા તો ઉપનિષદમાં પૂછે છે કે ભગવાન મને એવું જ્ઞાન આપો, ભગવો અધિહી મને જ્ઞાન આપો. ત્યારે એને પૂછ્યું તમે સનત ગુરુ, તમે તો બધું જાણો છો, તમારે શું જરૂર છે, કે હું દુનિયા બધું જ્ઞાન ખબર છે પણ કો અહમ, હું કોણ છું મને ખબર નથી. એટલા માટે આત્મવિદ તરતી શોકમ, જે આત્માને જાણે છે એને કોઈ શોક નથી, કોઈ સંતાપ નથી. જોઈ લો રામ ભગવાન, બીજે દિવસે રાજ્ય મળવાનું હતું અને જંગલમાં જવું પડ્યું,
એનો વિચાર તો કરું એના માઇન્ડને કેટલું બેલેન્સ કરી શક્યા હશે. એના જીવન ભલે એની પાસે મોબાઈલ ફોન નહોતો, એની પાસે કોમ્પ્યુટર નહોતું, એના ઘરમાં ફ્રીજ નહોતું, એના ઘરમાં કોઈ મોટા મોટા બાથરૂમે નહીં હોય. ભલે રાજા હતા પણ એ જમાનામાં ક્યાં કોમ્પ્યુટર હતા? આ તો મોબાઈલ એટલું રમકડું લઈને એમ કેફમાં ફેરા કરે કે મારી પાસે મોબાઈલ, હવે જા મોબાઈલ વાળી, કોણ પૂછે તારા મોબાઈલને, જીવન જીવતા આપણે જ આપણને. પણ આપણે થોડું તમે જુઓ, એક રામચંદ્ર ભગવાન જીવન તો જીવી બતાવો. અરે રામ અને સીતા જેવા છે સંબંધો તમારા ઘરમાં? છે સંબંધો હોય તો ધન્યવાદ. ક્યાં સીતાજી? હું ભણેલો એ કોમ્પ્યુટર સાયન્સ ભણેલા સીતાજી? સીતાજી આઈટી ભણેલા? શું ભણેલા? કશું ભણેલા નહોતા. પણ એના પતિ સાથેનો વ્યવહાર એને આવડ્યો. પતિ સાથે કેવી રીતે જીવન જીવું એને ખબર પડે ને. એને ક્યાં જંગલમાં જવાનું હતું? આજના સીતાજી જાય જંગલમાં? જાને ડાય, હું મને કોમ્પ્યુટર આવડું છું, જોબ કરે. અરે રાતનો જો 14 વર્ષ સુધી છૂટાછાડે લઈને બીજી જગ્યાએ લગ્ન કરે છે તો બધા સમાજમાં. પણ કેવા સંબંધો એના કરતા સીતાજી જાય તો લક્ષ્મણ જાય? કેટલું રામાયણ આપણું અદ્ભુત જીવન જીવતા શીખવે છે. પણ ક્યાં હિન્દુઓને વાંચવાનો સમય છે? રામાયણ છે આમાં, હું આંગળી ઊંચી નથી કરાવતો. પણ કેટલાને ઘેર તમે રામાયણ છે જોઈ આવજો, આંગળી ઊંચી નથી કરાવતો, રાખો. કારણ કે બીજાની પાસે શરમની અનુભૂતિ થશે યાર, મારા ઘરમાં રામાયણ. હા, ટીવી રાખો, હિન્દુઓને તો ટીવી જ રાખવા જેવું છે. ટીવી રાખો, જીવનગી જિંદગી તમને જો જીવન શીખવું હોય ને તો ટીવી તમને શીખવાડશે, તમને એક્ટરો જીવન જીવતા શીખવાડશે, તમને એક્ટ્રેસ જીવન જીવતા શીખવાડશે. આ સ્પોર્ટ્સમેન છે ને એ તમારા દીકરા દીકરીને હાથું જીવન જીવતા એ શીખવશે. રામ તો હું શીખવાના, રામાયણ આપણને હું શીખવાના, ભાગવત આપણને હું શીખવાના. તમારા ઘરમાં છાપા મગાવો, 7-8 જાતના ગુજરાત સમાચાર લઈ આવજો, અહીંયા સંદેશે લઈ આવજો, દિવ્ય ભાસ્કરે લઈ આવજો, અને પ્લેનમાં નું આવતું ઇન્ટરનેટ તો છે, ખોલીને બતાવો ને તમે પ્રિન્ટ કાઢીને વાંચ્યા કરો દરરોજ. ભૂલા છીએ આપણે, આપણી સંસ્કૃતિ ભૂલા, આપણી સંસ્કાર ભૂલા છે. જે દેશની અંદર તમે જીવન જીવો છો એ દિવસમાં 5 વાર નમાઝ પાઢવાનો એમને ટાઈમ છે ને? એ લોકોને છોકરાને કુરાન વાંચવાનો ટાઈમ છે, આપણે ગીતા વાંચવાનો ટાઈમ છે, આપણે ભાગવત વાંચવાનો ટાઈમ છે, આપણે રામાયણ વાંચવાનો ટાઈમ છે, આપણે શિક્ષાપત્રિ વાંચવાનો ટાઈમ છે? સરદાર પટેલ એવું કહેતા કે ભારતનો પ્રત્યેક નાગરિક જો શિક્ષાપત્રિ પ્રમાણે વર્તે ને તો ભારતમાં પોલીસ કાયદા કોર્ટની જરૂરિયાત જ નથી. એક વખત વાંચો શિક્ષાપત્રિ, તમારા માતા પિતા સાથે કેવી રીતે વર્તવું, પત્ની સાથે, પતિ સાથે, તમારા ગ્રાહક સાથે, અરે તમારા નોકર સાથે, તમારા મજૂર સાથે કેવી રીતે વર્તવું તમને ખબર પડે. મેં જે પ્રસંગ સાંભળ્યા, આપણને લાગે કે શું આ માણસો છે, આ શું છે, આ હિન્દુઓ છે, આ ધર્મ છે આપણો? અરે 1100-1200થી સાઈન કરાવે અને 500 પેલા ધીરામ આપતા નથી, 600 આપતા નથી, 6-7 મહિના સુધી પગાર આપતા નથી, અને માનવતા કહેવાય. શું કરશો પૈસાને? એક આપણે જે માણસને બિચારો, જે ગરીબ આવ્યો હોય, એ ગરીબ આવી 6-7 મહિના સુધી પગાર ન આપે, એને હેરાન કરે, એને લબડાવે, 1 વર્ષ પછી પગાર આપે, એને એમ એક વખત તું લઘુ કરો ગયો, તમે 1/2 કલાક બગાડ્યો હતો, તું પેશાબ કરો એમ 1 કલાક બગાડ્યો હતો, તું 1 કલાક મોડું આવ્યો હતો, એ ગમે ત્યારે બાને પૈસા કાપી નાખવા. શું પૈસાને શું કરશો તમે? અરે એક માનવતા જેવો છાંટો આપણામાં ન હોય, એક આપણે, અને બધા ભગવાન તો માને છે ને, કોઈક ને કોઈક ભગવાન તો માને છે, એ અધ્યાત્મ જ નથી. એ અધ્યાત્મ નથી જો આપણને માણસના લોહીનું શોષણ કરવાનો જો વિચાર આવતો હોય. એટલા માટે ભગવાન સ્વામીને લેખો છે શિક્ષાપદને, વાંચજો, કે તમે તમારા નોકરને, તમારા મજૂરને જેટલા પૈસા આપવાનું નક્કી કર્યું હોય તો 1 પૈસો ઓછો ના આપશો. એને તમે આપણે ગરજમાં લાભ ઉઠાવીએ છીએ અને એ ભગવાન માફ નહીં કરે. ભગવાન તમે જોજો, મેં તો જે પ્રસંગો સાંભળ્યા છે, આપણને લાગે કે શું કરો છો તમે લોકો. તમે બધા તો, તમે તો ડાયા છો, બીજાની વાત કરું છું, પણ હકીકતની અંદર ના તમને તો કહેવાય જ ને, તમે તો બધા સત્સંગી કહેવાઓ, ગમે તે ભગવાન માનતા હો, પણ જીવનની અંદર તમે ગરીબનું શોષણ કરીને જિંદગીમાં કોઈ કાળ સુખી નહીં. તો હા, બંગલા બનશે હારા, બંગલા હારા બનશે, બાથરૂમ હારા થશે, ગાડીઓ હારી થશે, અરે કરોડ રૂપિયાનું બેંક બેલેન્સ થશે, પણ જિંદગીમાં તમને કોઈ કાળે સુખ અને શાંતિ નહીં આવે. યાદ રાખજો, લખી રાખજો તમારા હૃદયમાં. અરે તમે કદાચ ભગવાનને નહીં માનતા હો, પણ તમારા આત્મા તો ડંક છે, એ આખી તમને ફિલ્મ યાદ આવશે. મેં કેવા કેવા લોકોને ચૂસ્યા છે, કેવા કેવા લોકોને અનીતિ કરી છે, કેવા કેવા લોકોને મેં અન્યાય કર્યો છે, કેવા લોકોને મેં લોહી શોષીને મેં બંગલા બનાવ્યા છે, એ જિંદગીમાં શાંતિની ઊંઘ તમને નહીં આવે. અને બાકી તમે એક, તમે રૂખો સૂકો 1/2 બાજરાનો રોટલો અને પાણી, છાશ પણ નહીં. અરે 1/2 બાજરાનો રોટલો અને પાણી પીને ઝૂંપડા હોઈ જશો ને, તમારી જિંદગીમાં એક શાંતિ હશે કે મેં જિંદગીમાં ક્યારે કોઈ દિવસ કોઈને દુઃખી નથી કર્યા, મેં ક્યારે કોઈનું હરામનું લીધું નથી, મેં ક્યારે કોઈને અનીતિ નથી કરી, મેં ક્યારે કોઈને અન્યાય નથી કર્યો, મેં પ્રમાણિકતાથી, મેં નિષ્ઠાથી એક ભગવાનની અંતરની સમજણ મેં કામ કર્યું છે ને, એ સંતોષ એ તમારી જિંદગીનો એક મોટા મોટો પુરુષાર્થ છે. બાકી તમે જોઈ આવજો, મેં તો જોયા છે દુનિયાના દેશોમાં કરોડોપતિના છોકરાઓ જોજો, કરોડોપતિની છોકરીઓ જોજો, એના માથા પડે એવા થશે જોજો.
કારણ કે એ જ અનિત્યનું અનાજ છે, એ અનિત્યનું અનાજ છે, એ જ અનાજનું તમારું લોહી છે અને એ જ લોહીના તમારા સંતાનો છે. એ સંતાનો છે અનિત્યનું ધર્મનું જે ખાધું છે ને, એ પાપ ઢાંકું નહીં રહે, એ પાપ ઢાંકું નહીં રહે. છાનું કરો કે ચોકમાં, અંતે પોકાર ઉઠશે લોક કે પરલોકમાં. ભગવાનના કાયદા જુદા છે. ભારતની પોલીસને તમે 5 રૂપિયા આપીને છૂટી જાઓ, ભારતના કોઈ નેતાઓને ક્યારેય જેલમાં જતા જ નથી. જો ભાગ્યે જ જાય, 1 કરોડ રૂપિયાના ઘાસ ખાઈ જાય ને તો અસર થતી નથી લોકોને. ક્યાં રહી તમે જોવો ને, 1 કરોડ રૂપિયાના કૌભાંડો ક્યાં કોઈને અસર થાય છે? પણ ઉપર એનો બાપ નથી બેઠો, ઉપર મામો નથી, જા ભાણિયા પાછલા બાને જતો રહે. ત્યાં ઉપર તો રાય રાયના લેખા લેવાશે. પણ મૂળ વાત આ છે ને, આપણું જીવન, આપણું અધ્યાત્મ, આપણો બેઝ, આપણું એક આધ્યાત્મિક જ્ઞાન આ ભગવાનને કરતા જાણવા, ભગવાનને એક જીવનની એક નજર સમક્ષ રાખવા, એ જ્ઞાન જરૂરી છે. અને જેને જ્ઞાન હતું ને, નરસિંહ મહેતાનો દુઃખ તો આવ્યા છે. નરસિંહ મહેતાના પત્ની ધામમાં ગયા, એનો દીકરો મરી ગયો, ક્યાં નરસિંહ મહેતાને ખાવો દાણો નથી રહ્યો. પણ એની મસ્તીના કીર્તનો તો સાંભળજો ક્યારેક જિંદગીમાં, શું મલમસ્તાઈ થી લોકો ભજનો ગાય. ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજ શું શ્રી ગોપાલ. તુકારામના જીવનમાં દુઃખ તો આવ્યા છે, અરે મીરાબાઈના જીવનમાં દુઃખ આવ્યા છે. મીરાબાઈને દુઃખ આપનાર કોઈ બીજા દેશોના નહોતા, ભાઈઓ કોઈ આતંકવાદીઓ નહોતા, એના સાસુ જ હતા, એના નણંદ હતા. નરસિંહ મહેતાને નાગરી નાથ બહાર મૂકનાર બીજા કોઈ નહોતા, એના ભાઈ ભાભી જ હતા. પ્રહલાદને દુઃખ આપનાર બીજો કોઈ આતંકવાદ નહોતો, એનો બાપ જ હતો. આ બધા રહેવાના સંસારમાં. સંસાર એટલે ઊંટના બેસણા જેવો છે. ઊંટ ઉપર બેસો એટલે રોજ આવવાના, હેલ આવે જ ને. અમારા ભારતમાં ગાડીમાં બેસો તો રોજ આવે, કારણ કે રોડ જ એવા છે. સંસાર, સંસારના પ્રશ્નો રહેવાના. વી કેન નોટ ચેન્જ ધી એટમોસ્ફિયર, વી હેવ ટુ એડજસ્ટ. તમે સમાજને નહીં બદલી શકો, સંસારના દુઃખને નહીં અટકાવી શકો. તમે તમારું ઘડતર એવું કરો, આપણું બખતર એવું કરો અધ્યાત્મ જ્ઞાનનું, કે કોઈ જ્ઞાન, કોઈ દુઃખ, કોઈ મુશ્કેલી તમને ના નડે. અરે ફ્રસ્ટ્રેશન બાયરા ફરે, ડિપ્રેશન જતા રહે. જોયેલો પ્રમુખ સ્વામી જ છે ને. શું પ્રમુખ સ્વામી છે? તમે કદાચ પ્રમુખ સ્વામી ના માનતા હો, પણ જુઓ તો ખરા, એક્ટરને માનો છો કે નહીં? એક્ટરને જિંદગી જોયા કરો, જે દારૂ પીતા હોય, માંસ ખાતા હોય, વ્યભિચાર કરતા હોય, જેના ડાચાઈ ન જોવાય, એને રાત દડામાં જોયા કરે, છોકરાને ખોળામાં બેહારી હું કરો છો તમે? એને કદાચ આવા સંદર્ભને જુઓ. અરે વાંચો શાસ્ત્ર, શું છે, વોટ ઇઝ પ્રમુખ સ્વામી મહારાજ. આજે 84 વર્ષની ઉંમર છે. અમારા જે 700 છોકરાઓ સાધુ છે, 820 જુદા ગામના, જુદી જ્ઞાતિના, જુદા મા બાપના, જુદી ખોપડીના, જુદા મગજના, જુદા વિચારના, આવા બધા લાખો હરિભક્તોનો સમુદાય છે. આજે 1 કરોડ અબજો રૂપિયાના વિશ્વભરમાં કામ ચાલે છે. એને છે કોઈ ફ્રસ્ટ્રેશન, છે કોઈ ટેન્શન? કોઈ પોતાનું સેક્રેટરી નથી, પોતાનું અંગત કોમ્પ્યુટર નથી, અરે ડિજિટલ ડાયરી નથી, અરે પામ નથી, અરે પેલી સ્પાયરલ ડાયરી રાખતા નથી. છતાં આખી દુનિયામાં કઈ જગ્યાએ કોને શું કેવું ને, એના કોમ્પ્યુટરમાં નોંધ છે. તમે 6 મહિના પહેલાં કાગળ લખ્યું હોય અને 6 મહિના પછી તમને મને કહી દીધું કે તમારી વાત થઈ ગઈ છે ને, કેટલું એના મગજની અંદર, અને કઈ જગ્યાએ શું કામ ચાલે છે, કયા મંદિરમાં કેટલું કામ છે, એ મેનેજમેન્ટ એનું છે. કોઈ મેનેજમેન્ટનું ભણ્યા નથી. તમે જોઈ લો, આજે હમણાં અમેરિકામાં 2 મંદિરો થયા, શિકાગો અને હ્યુસ્ટનમાં. અરે લગભગ 60,000 કે 70,000 ઘનફૂટના એક જે શિકાગો મંદિર છે, 70,000 કરતાં વધારે ઘનફૂટનું મંદિર છે. અને આપણે 60,000 ઇટાલીથી પથ્થર આવે, તુર્કસ્તાનથી પથ્થર આવે, શિપમાં ઇન્ડિયા જાય, ત્યાં કાર્વિંગ થાય, કાર્વિંગ થઈને પાછા ત્યાં અમેરિકામાં જાય, ત્યાં પોર્ટ ઉપરથી શિકાગો અને હ્યુસ્ટન જાય. અને 1-18 મહિનામાં 2 મંદિર ભવ્ય, 123 ફૂટ કે 223 ફૂટ, 13 ફૂટ તો લંબાઈ છે, એ 150 ફૂટ કે પહોળાઈ છે, 60-70 ફૂટ ઊંચા મંદિરો. અને 18 મહિનામાં 2 મંદિર પૂરા થાય, એટલું જ નહીં, અક્ષરધામનું તો કામ ચાલે છે. ભારતના મોટા ભાગના બિલ્ડર્સ અને આર્કિટેક્ટ એક અવાજ બોલે છે કે અક્ષરધામ બાંધતા કોઈ પણ સંસ્થાને કે સરકારને 50 વર્ષ લાગે. પ્રમુખ સાહેબ 5 વર્ષનું કામ પૂરું કરી રહ્યા છે, ઓનલી ઇન 5 યર. અને એકી સાથે ભાવનગરનું મંદિર ચાલે છે, એની સાથે જૂનાગઢનું મંદિર ચાલે છે, એની સાથે 1 કરોડ રૂપિયાની સ્કૂલ આજે સારંગપુરમાં ચાલે છે, આજે ત્યાં અટલાદરામાં સ્કૂલો ચાલે છે, હમણાં સુરતમાં 25 કરોડનું હોસ્પિટલ આખી તૈયાર થાય. એકી સાથે આખી સંસ્થામાં 1 કરોડ રૂપિયાના કામ ચાલે છે. સારંગપુરનો માસ્ટર પ્લાન ચાલે છે, ગોંડલનો માસ્ટર પ્લાન ચાલે છે, ત્યાં હમણાં અટલાદરા માસ્ટર પ્લાન ચાલે. એકી સાથે આટલા બધા કામ અને બધા જ સ્વામીની આંખ નીચે ચાલે છે. એક એક જગ્યાએ સ્વામીના સૂચન પ્રમાણે કઈ જગ્યાએ બારી મૂકી, કઈ જગ્યાએ બારણું મૂકવું, કેવો હોલ લાંબો કરો, કેટલો પહોળો કરો, બધું સ્વામીની નજર નમી છે. અને છતાં સ્વામીને કોઈ ટેન્શન નથી, કોઈ ડિપ્રેશન નથી. સતત હળવા ફૂલ તમે રાત્રે 12 વાગે જુઓ કે દિવસે 12 વાગે જુઓ, સવારે જુઓ કે સાંજે જુઓ, એના મુખ ઉપર અખંડ હાસ્ય દેખાય છે. શાનું હાસ્ય દેખાય છે? આવું જીવન જીવવું છે?
આવું જીવન જીવ્યું છે મેં કદાચ ગઈકાલે વાત કરી હતી, મને યાદ નથી. કોઈનું ઘર જોઈને વિચાર મારે આવું બંગલો બનાવો, કોઈકનું બાથરૂમ જોઈને વિચાર મારે આવું બાથરૂમ બનાવવું છે, કોઈકને હેરસ્ટાઈલ જોઈને વિચાર મારે આવે પીળા રંગ રંગવા છે, કોઈકના કપડા જોઈને વિચાર કપડા આવા લેવા છે, કોઈકને બૂટ જોઈને વિચાર મારે આવા બૂટ લેવા છે. અરે પ્રમુખ સ્વામીનું જીવન જોઈને વિચાર આવે છે કે આ ઘોર કળિયુગમાં જે આકાશ અને પૃથ્વી વચ્ચે આપણે રહીએ છીએ ભાઈઓ, એ જ આકાશ અને પૃથ્વી વચ્ચે આજે પ્રમુખ સ્વામી મહારાજ રહે છે, જે હવા પાણી પ્રકાશ આપણે લઈએ છીએ ને એ જ હવા પાણી પ્રકાશ પ્રમુખ સાહેબ મહારાજ લે છે. આટલી બધી જવાબદારી, આટલી બધી પ્રવૃત્તિ, વિશ્વભરના લાખો હરિભક્તોની જવાબદારી સંભાળે અને છતાં અખંડ હસ્તાર છે. એવું જીવન શું કારણ છે? ભગવાનનું જ્ઞાન. જ્ઞાન છે, જ્ઞાન એટલે કોઈ શાસ્ત્રનું નહીં. તમે આખો ભાગવત બોલી જાય કે જ્ઞાન નથી, ખાલી તમે શાસ્ત્રો બોલી જાય જ્ઞાન નથી, એ તો ખાલી શાબ્દિક જ્ઞાન છે. પણ રિયલ જ્ઞાન આ કે આત્મા પરમાત્માનું જ્ઞાન છે. અને એ જો જ્ઞાન હશે તો દુનિયામાં કોઈ દુઃખ તમને નહીં અડે, દુનિયાના કોઈ દુઃખ તમને નહીં અડે. બાકી તમે એમ કહો કે આ સત્સંગમાં મારું અપમાન ન થાય, ઘરમાં હું કહું એમ થાય, ક્યાંય તમારું કોઈનું ધાર્યું થતું નથી. સત્સંગમાં ધાર્યું ન થાય ઘરમાં ક્યાં થાય, અને ઘરમાં ધાર્યું ન થતું સત્સંગમાં થાય? તમે ઘરના તમારું કેમ કરે છે તો સત્સંગમાં ક્યાંથી થવાનું છે? અરે સંસારમાં તો રહેવાનું. એક હરિભક્ત યોગી બાપા પાસે આવ્યા. યોગી બાપાને કે બાપા મને પેલા છે બહુ હેરાન કરે છે. યોગી બાપા કે અહીંયા આવો, આપણે કોઈને હેરાન ન કરો, શાંતિ રાખવી. હા બાપા હું નહીં કરું. તો અઠવાડિયે પછી કે બાપા એ હેરાન નથી કરતા, આ હેરાન કરે. તો યોગી બાપા એને બોલાવે કે અહીંયા આવો, આપણે છે કોઈ ઠઠ્ઠા મશ્કરી ન કરવી, આપણે શાંતિ રાખવી. કે હા બાપા હવે નહીં કરું. તો અઠવાડિયે બાપા કે એ હેરાન નથી કરતા, આ હેરાન કરે. યોગી બાપા એને બોલાવે કે આપણે છે ને શાંતિ રહેવું, શાસ્ત્રીમાં જ રાજી ન થાય. વળી પાછા અઠવાડિયે પછી બાપા એ હેરાન નથી કરે, પહેલાં હેરાન કરે. તો યોગી બાપા કે ગુરુ મારે કેટલાકને કેવું, તમે સુધરી જાઓ. કેટલાકને કેવું એમ તમે એમ માનતા હો કે મારા પત્ની મને કંઈ ન બોલે, મારા પતિ કંઈ ન બોલે, મારા સાસુ કંઈ ન બોલે, મારો દીકરો કંઈ ન બોલે, મારા દીકરાને વહુ કંઈ ન બોલે, અને મને કંઈ સત્સંગી કંઈ ન બોલે, કાર્યકર્તા કંઈ ન બોલે, વિજયભાઈ કંઈ ન બોલે, રોહિતભાઈ કંઈ ન બોલે, કેતનભાઈ કંઈ ન બોલે. અરે બોલવાના જ ભાઈ, બધા બોલવાના જ છે. હું બોલવાનું, તમે બોલવાના, પણ વી કેન નોટ ચેન્જ ધ એટમોસ્ફિયર, વી હેવ ટુ એડજસ્ટ. તમે ગરમી પડતી હોય 45-47 ડિગ્રી, તમારી પાસે સ્વિચ નથી કે ઓફ કરી દેવાય. બે વસ્તુ છે, ગરમીથી તમારા મનને જો ડિસ્ટર્બ ન કરવું તો બે ઉપાય, કાં ગરમી સહન કરી લો અથવા ગરમીથી રક્ષણ કરી લો, ત્રીજો ઓલ્ટરનેટિવ જ નથી. ભારતના લાખો માણસો ગરમી સહન કરે, ફૂટપાથ પર બેઠા હોય ખબર છે, અરે ડામરમાં ઉનાળામાં ડામરનું કામ કરતા હોય છે, કોણ એસી ગોઠવે છે ત્યાં, ફરી ગરમી સહન કરી લેશે. તમારાથી ગરમી સહન ન થાય તો રૂમમાં અવધારો, ત્યાં સહન ન થાય તો પંખો ચાલુ કરો, એ સહન ના થાય તો એસી ચાલુ કરો, બટ યુ કેન નોટ સ્ટોપ હીટ. તમે ગરમી બંધ નહીં કરી શકો. એમ તમે માનો કે મારામાં દુઃખ આવે જ નહીં, મને શરીરમાં રોગ આવે જ નહીં, મને ધંધામાં બેકારી આવે, એવું છે જ નહીં. બધાને આવવાનું, રાત પછી દિવસ ને દિવસ પછી રાત. સૂર્ય મધ્યાહ્ને તપેલો સૂર્ય ક્યારેક આથમવાનો, સૂર્યને મધ્યાહ્ને તપતો સૂર્ય ક્યારેક આથમવાનો, ક્યારેક તમારા ધંધાનો સૂર્ય મધ્યાહ્ને તપતો હોય. પણ યાદ રાખજો, એક વખત મધરાત આવવાની, એક વખત અંધકાર આવવાનો. અને કદાચ તમે મધરાતમાં હો, અંધકારમાં હો, અટવાયેલા હો, ધંધામાં ભાંગી પડેલા હો તો ગભરાશો નહીં. એક દિવસ સૂર્ય ઉગવાનો, એક દિવસ ધંધાનો સૂર્ય ઉગવાનો, ભાંગી નહીં પડતા, ડિપ્રેશન નહીં થઈ જાય, હતાશ ના રહી જતા. આપણી સંસ્કૃતિ આપણને એ શીખવ્યું છે, અરે ઘોર અમાસની રાત પછી સવારનો સૂર્ય તપવાનો છે, સવારે સૂર્ય ઉગવાનો છે, પ્રકાશ થવાનો છે. અને કદાચ તમારા ધંધાનો સૂર્ય મધ્યાહ્ને તપતો હોય અને એના અહંકાર માટા મારતા હશો ને તો અંધારો આવવાનો. એક વખત રાત થવાની, અંધારમાં અટવાના. આ રાત અને દિવસ સુખ અને દુઃખ સંસારનો ચક્ર છે, એમાં આવવાના છે. પણ જો એક સમજણ હોય તો સમજણ આ છે કે આપણે ભક્ત કરી લેવાનું, આપણે ભક્ત એવું ઘડી લો. અને જેટલો જો ભગવાન સામેનો વચનમાં લખવું છે કે જ્ઞાની અજ્ઞાની બેને દુઃખ આવે, દુઃખ તો બેને આવવાના, જ્ઞાનીને આવવાના પણ અજ્ઞાનીને આવવાના. પણ અજ્ઞાની રોતો રોતો દુઃખ ભગવાન નર સહન થાય તો છેવટે મારે આપઘાત કરે, પણ જ્ઞાની હસતા હસતા દુઃખ ભોગવે એટલે સીતાજીને દુઃખ આવે. બધા ભક્તોને દુઃખ આવ્યા છે. પણ સહિષ્ણુતા હોય, એક સમજણ હોય તો તમારા જીવનમાં બેલેન્સ રહેશે. ભારતનો સૈનિક હોય, આપણે કારગિલનું જ્યારે યુદ્ધ થયું ત્યારે ભારતના સેનાપતિને ફરિયાદ કરે કે સાહેબ મને છે ને, મને પેલો પાકિસ્તાનવાળો છે ને, નહીં પેલો પ્રાથમિક શાળામાં છોકરાઓ ફરિયાદ કરતા હોય ને પેલા સરને અથવા તો નાના બાળકોને, તમને ફરિયાદ કરે મમ્મી મમ્મી પપ્પા પપ્પા મને છે ને પેલો હળી કરે છે, પપ્પા મને છે ને પેલો પેન્સિલ લઈ ગયો, ખબર નાના બાળકોને ફરિયાદ આવી હોય. તો ભારતનો સૈનિક હોય એ ભારતના સેનાપતિને ફરિયાદ કરે કે સાહેબ મને પેલો છે ને, મને પેલો પાકિસ્તાનવાળો છે ને, એ મને ગોળી મારે છે. હવે ત્યાં ત્યાં હાડન લગ્ન છે, કારગિલના યુદ્ધમાં ત્યાં નવરાત્રી ગરબા ગોઠવા, તું એ દુબઈ આવવાનો છે, તારા મામા આઈસ્ક્રીમની પાર્ટી ગોઠવી છે કારગિલના યુદ્ધમાં,
એ તો ગોળી મારવાનો જ છે, એ ફરિયાદ છે. આવી કઈ આવી કઈ ફરિયાદ હોય? ફરિયાદ હોય જ નહીં. તારી તાલીમ એવી હોવી જોઈએ કે પાકિસ્તાન કોઈ ગોળી તને અડે નહીં. એ તારી ટ્રેનિંગ છે લશ્કરી તરીકે. એમ સંસારમાં દુઃખ આવવાના કે મને કેમ પેટમાં દુઃખું દુખવાનું ભજીયા બહુ ખાધા એમાં. ઘણા તો આપણે આઘા પાછા થતા હોઈએ. આ ટ્રાફિકનો રૂલ હોય, લાલ લાઇટ આવે ને તમે જવા દો અને એક્સિડન્ટ થાય ને પછી બાપાએ મારી કસોટી કરી. બાપો નવરો છે તારી કસોટી કરવા? આખો રહેના થોડીક લાઈ લાટું ઊભો રહે, થોડોક ઊભા નહીં રહે. તમે જોજો વગર લીધે દીધે કોઈકના તમે 50 લાખ આપી દીધે ને પેલો લઈને જતો રહે, પછી બાપાની મારી કસોટી કરી, ભગવાન મારી કસોટી કરી. હા ભગવાન કોઈની કસોટી કરવાના વર નથી. હકનારો નિયમમારો નિયમમાં રહેશો દુઃખ નહીં આવે. પછી દુઃખ આવે તો આપણું પ્રારબ્ધનું ગયા જન્મે આપણે કંઈક આગું પાછું કર્યું હશે તો આ જન્મે ભોગવી લેવાનું. પણ આ સમજણ આપણા શાસ્ત્રોએ આપણા સંતોએ આપણને આ સમજણ આપી છે. મુંબઈની અંદર એક ડૉક્ટર સી એસ પટેલ, જોજો જીવનમાં સંત સમાગમની શું જરૂર છે એ સાંભળજો. તો મુંબઈની અંદર ડૉક્ટર સી એસ પટેલ મૂળ ફલાણાના, એ ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલના પદે પ્રમુખ હતા. પોતાની પ્રાઇવેટ હોસ્પિટલ હતી, પોતાનો પ્રાઇવેટ બંગલો, લાખો રૂપિયાનું બેલેન્સ, પોતાનો દીકરો, બધું જ વ્યવસ્થિત હતું. હવે એની બાજુમાં આપણે એક સત્સંગી રહેતા. એ જોગીજી મહારાજ જ્યારે મુંબઈમાં આવે, અત્યારે પ્રમુખ સ્વામી છે એના ગુરુ યોગીજી મહારાજ, એ જ્યારે મુંબઈની અંદર આવે ત્યારે પેલા કે મામાર ગુરુ આવ્યા છે, બહુ પવિત્ર પુરુષ છે અને એમના દર્શનથી શાંતિ થાય, સમાગમ થાય, કથા વાર્તા સાંભળવા મળે. હમણાં 10 દિવસ આવવાના છે, તમે દર્શન કરવા. મારે સાધુનું શું જરૂર? મારે સંત સમાગમ કરવાની જરૂર શું છે? મારી પાસે પોતાનો પ્રાઇવેટ બંગલો છે, મારી પ્રાઇવેટ ગાડી છે, મારી પ્રાઇવેટ હોસ્પિટલ છે, અમારા ઘરમાં કોઈને રોગ નથી, કોઈને દુઃખ નથી, મારો દીકરો છે, દીકરો મેડિકલ કોલેજમાં ભણે છે. મારે બાબા પાસે ક્યાં આશીર્વાદ લેવાના છે? જેને દીકરાનો હોય દીકરા માટે આશીર્વાદ લે, જેને ધંધો ન ચાલતો હોય ધંધા માટે આશીર્વાદ લે, જેને કંઈક દેહમાં રોગ હોય એ આશીર્વાદ લે. મારે કોઈ તકલીફ જ નથી, મારે સાધુ પાસે આવવાની સંત સમાગમની શું જરૂર છે? તો પહેલાં હરિભક્તે એવું કહ્યું કે એવું નથી ભાઈઓ કે જે દુઃખી હોય એ જ લોકો ગુરુ પાસે જાય. દુનિયામાં દુઃખી લોકો શ્વાસ લે છે કે તમે સુખી લોકો શ્વાસ લે છે? હવાની જરૂર કે દુઃખી લોકોને છે? દુઃખી હોય કે સુખી હોય, ભણેલ હોય કે અભણ હોય, ગામડાનો હોય કે શહેરનો હોય, દેશનો હોય કે પરદેશનો હોય, રાજા હોય, પ્રધાન હોય, મિનિસ્ટર હોય કે પછી ગરીબ હોય, સાધુ હોય, ત્યાગી હોય, ગ્રહસ્થ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, પટેલ હોય, વાણિયો હોય, લુહાણો હોય, કુંભાર હોય, સોની હોય, શ્વાસની બધાની જરૂર છે. હવાની બધાને જરૂર છે. એમ સંત સમાગમની બધાને જરૂર છે. એવું નથી ગરીબો હોય, હાવ અભણ હોય, દુઃખી હોય એને સાધુ સમાગમની જરૂર છે એવું નથી. આ જનક રાજા ક્યાં દુઃખી હતા? એ પણ જ્યારે નવ યોગેશ્વરનો સમાગમ કરે છે, અષ્ટાવક્ર ઋષિ જેવો ગુરુનો સમાગમ કરે છે, જનકના રાજ્યની અંદર જનક રાજા સંતોનો સમાગમ કરે છે, તો તમે ક્યાં રાજા છો? ના મારે બાવન કંઈ જરૂર નથી. તો જ્યારે જ્યારે યોગી બાપા ત્યાં આવે તો દર વખતે આને શ્રદ્ધા એવી કે અમારા ગુરુ આવ્યા છે ને તું આવો. તો અમુક લોકો તો આવે જ નહીં, આપણે હિન્દુનો ટાઈમ ન હોય. હવે એક વખત એવું થયું કે એનો દીકરો જે મુંબઈની અંદર મેડિકલ કોલેજમાં ભણતો હતો અને છેલ્લા વર્ષની અંદર એનો ફર્સ્ટ નંબર, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ઇન બોમ્બે યુનિવર્સિટી, તો કોન્વોકેશન ડેની અંદર એ પોતે એનું સર્ટિફિકેટ અને ગોલ્ડ મેડલ સુવર્ણ ચંદ્રક લઈને આવતો હતો પોતાની કાર લઈને, અને એમ એક્સિડન્ટ થયું, છોકરાનું મૃત્યુ થયું. હા બિલકુલ સાચો પ્રસંગ છે. ન મેળ્યું ઓલું કે એક હતો રાજા ને એક હતી રાણીને ખાધું પીધું રાજ કર્યું, આ કોઈ બાળ વાર્તા નથી, હકીકત. આ 100% સાચો પ્રસંગ છે. એટલે પછી એના બાપ ડૉક્ટર સી એસ પટેલ ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલના પ્રમુખ, અને એટલું બધું એ રહ્યા પાગલ થઈ ગયા. પાગલ એટલે રીતસર પાગલ કે ભાઈ મારો શો વાંક, મેં કોઈ ખોટું કર્મ કર્યું નથી, ખોટા બિંજર ઓપરેશન કર્યા નથી, ખોટી દવા લીધી નથી, ખોટા પૈસા કમાવ્યો નથી, અને મારા જીવનમાં દુઃખ કે મારો દીકરો હજી યુવાન આટલો હોશિયાર સુવર્ણચંદ્ર વિજેતા, અને હજી એ દિવસે જ્યારે સુવર્ણચંદ્રક લઈને આવે છે ને એ દિવસે અકસ્માત, મારો શો વાંક. અને એટલો બધા રડ્યા એમ પાગલ જેવા બની ગયા, ખાય નહીં, પીએ નહીં, પરાણપણા ખાવ, દિવસો સુધી રડે, હોસ્પિટલમાં જાય નહીં, બસ એમ માથા જ પછાડા કરે. હવે એ દિવસોમાં યોગીજી મહારાજ ત્યાં મુંબઈ આવેલા, એટલે પેલા હરિભક્તને ખબર, કારણ કે બાજુના એના પેલા બંગલો હતો ને ઘરમાં બધા રડતા હતા ને એને ખબર. એટલે યોગી જ મહારાજને વાત કરી કે સ્વામી અમારી બાજુમાં એક ડૉક્ટર સાહેબ છે અને આ દીકરો એનો કંઈક મૃત્યુ થયું અને એટલું બધું એને આઘાત લાગ્યો છે, તો પાગલ જેવા થઈ ગયા છે ને, આખું રેડા કરે છે, માથા પછાડે છે, ઘરના એના સગા સંબંધી બહુ છાના રાખે છે પણ રહેતા જ નથી, અને કેટલા દિવસથી હોસ્પિટલો બંધ છે, અને જો આપ આવો ને કંઈક શાંતિ થઈ સારું નથી, આપઘાત કરશે. અને જોગી મહારાજ હાલો આપણે જઈએ, આપણે શું વાંધો. જોગી મહારાજ ગયા અને પેલા ભાઈને માથે હાથ મૂકીને એટલું કીધું, ભાઈઓ રડનારાને તમે શું રડો છો? તમે રડનારા નથી રહેવાના. તોપને મોઢે તુમડા તો સર્વે ઉડી જવાના,
આ મૃત્યુ નક્કી છે, ક્યારે મરવાનું નક્કી નથી. તમારો દીકરો તમને કહેતો ગયો કે પપ્પા આ મનુષ્ય દેહનો કોઈ નિર્ધાર નથી, ગમે ત્યારે જવાનું છે. તો જેટલી જિંદગી બાકી છે એ બાકી રહેલી જિંદગીમાં ભગવાનનું ભજન કરેલો, કારણ કે ભગવાન ભજવા માટે જ આપણો જન્મ છે. કે નાશવંતયા દેવળેથી અવિનાશે પળ લેવું દે, પત્રવાળામાં જમી કરીને બાર ફેંકી દેવું. નાશવંત છે કે જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું જય માથે દે, આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાવું સદૈજ. નક્કી છે ને મરવાનું નક્કી છે, ગમે તેવું કોઈ રહ્યો નથી. એ કડાવે ઢવીટી મોતી પેર કાને માં જોર છે મૂછ મરડતા હે, ચલત દેખતા પણ છાજડી કુટે ડપાગ બાંધી તન તોડતા હે, તન અતર તેલ ફૂલેલ લગાવત પર ત્રિયા સંગ ને જોડતા હે, બ્રહ્માનંદ કહે ખબરદાર બંધ દાખ દેખ કાલ કિસી કો નહીં છોડતા હે. કાલ ભલ ભલાને ભરખી ગયા છે, ભગવાન રામ પણ ગયા, ભગવાન કૃષ્ણ પણ ગયા, અને અમે તમે બધા જવાના છીએ. તો તમારા દીકરા માટે તમે શા માટે રડો છો? તમે રડશો તો દીકરો પાછો નથી આવવાનો, એના કરતાં ભગવાન ભજલ. 5 મિનિટ યોગી બાપાએ વાત કરી અને એ વખતે ડૉક્ટર સી એસ પટેલ બોલેલા કે હું મારી જિંદગીમાં એવું માનતો હતો કે મારે સાધુ સમાગમની જરૂર નથી, મારે મંદિરમાં જવાની જરૂર નથી, કારણ કે મારી પાસે ડિગ્રી છે, મારો બંગલો છે, મારી સત્તા છે, મારી સંપત્તિ છે, મારી કીર્તિ છે, સમાજમાં મારી પ્રતિષ્ઠા છે, આ બધું જ હોવા છતાં મને કોઈ શાંતિ ન આપી. એ શાંતિ આ સાધુના 5 મિનિટના શબ્દોથી એ મને શાંતિ થઈ છે. તો જીવનમાં આ જ્ઞાનની ક્યારે જરૂર છે? આપણા દેશમાં પેલી ગાડી હોય ને, ટ્રેનના બે ડબ્બા વચ્ચે બફર હોય, એ બફરનું કામ હોય તે ઠેલી ટીંગાડવા હોય. હા, ભલે ડબ્બામાં બહુ ગરદી હોય તો બફર ઊભું રહેવા માટે હોય છે. શાના માટે હોય છે? કે બ્રેક મારે ને એ બ્રેકના આંચકા આપણને ન લાગે, બ્રેકના આંચકા એબ્સોર્બ કરવા માટે બફર હોય છે. એમ જિંદગીમાં આંચકા આવવાના લખી જ રાખજો. જિંદગીમાં ગમે ત્યારે આંચકા આવવાના, કુટુંબમાં, ધંધામાં, વેપારમાં, દીકરાના, દીકરીના, હાડાના, હાડીના, મમ્મીના, પપ્પાના, સાસુના, સસરાના, જિંદગીમાં આંચકા આવવાના. અને એ આંચકાને એબ્સોર્બ કરવા માટે આ સત્સંગ છે, એના માટે આ સમજણ છે, એના માટે આ જ્ઞાનની જરૂરિયાત છે. અને જો આપણે જીવનમાં જ્ઞાનને અભાવ છે દુનિયામાં, બધું લૌકિક જ્ઞાન તો બધું છે, પણ કો અહમ કુતહાયત કામે જનની કો મેતાત, હું કોણ છું, હું કોનો છું, હું શા માટે પૃથ્વી પર જન્મ્યો છું, અને કોણ છે આ જગત, કોણ છે જગત, શાના માટે બનાવ્યું છે, કોણે બનાવ્યું છે ભગવાન, એ ભગવાનને મારે પામવાના છે. એ ભગવાન કોણ છે? એ ભગવાનનું આપણને જો જ્ઞાન થાય. શ્વેતાશ્વત ઉપનિષદમાં લખ્યું છે, અદભુત લખ્યું છે. ખબર છે શ્વેતાશ્વત ઉપનિષદ કોણ છે? હિન્દુને ઓછી ખબર હોય, આપણે તો પણ 5 ઉપનિષદ આપણે ખરેખર કપડી દર્શાવશે. જે દેશની અંદર ઉપનિષદ રચાયા, જે દેશમાં ભાગવત મહાભારત ગીતા જેવા ગ્રંથો રચાયા, એ દેશની ભૂમિમાં જન્મેલા આપણા લોકોને ઉપનિષદના 5 નામ ખબર નથી. શ્યાં જવાના હિન્દુઓ? તમે કઈ જગ્યાએ જશો? તમને જે ઉપનિષદ માટે વિશ્વના લોકો એવું બોલ્યા, તમે સો પણ ઓરનું નામ સાંભળ્યું હશે. જર્મનો જબરદસ્ત મોટો તત્વચિંતક, એને 3rd વખત ટ્રાન્સલેટર, પહેલાં સંસ્કૃતમાંથી કે લેટિન ભાષામાં, લેટિનમાંથી કે તમે જર્મન ભાષામાં, 3rd ટ્રાન્સલેટેડ જ્યારે ઉપનિષદ મેળાને નાચી ઉઠ્યો. એને કહ્યું કે ધેર ઇઝ નો સ્ટડી સો બેનિફિશિયલ, સો એલિવેટિંગ એઝ ધેટ ઉપનિષદ. વન ડે ઓર ધી અધર ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ફેથ ઓફ મેઇન કાઇન્ડ. ધ ઉપનિષદ આર ધ સોલેસ ઓફ માય લાઈફ એન્ડ વિલ બી સોલેસ ઓફ માય ડેથ. એટલા ઉપનિષદ એના હાથમાં, ઉપનિષદ આવ્યા પછી જિંદગીમાં એક દિવસ ગયો નથી જે દિવસે ઉપનિષદ ન વાંચ્યું હોય. રાત્રે 2 વાગે આવે ને એના ટેબલ ઉપર ઉપનિષદ પહેર્યું હોય, એ ઉપનિષદ વાંચતા. અને આપણને ઉપનિષદ ખબર જ નથી, બોલો ઉપનિષદ ચકલી છે, પોપટ છે, મેના છે, કે ખબર જ નહીં હોય ઘણા હીરાઓને તો, એ વાત છે. તો એ ઉપનિષદની અંદર એક શ્વેતાશ્વેત ઉપનિષદ એક જબરજસ્ત વાત લખી છે. એમાં લખ્યું છે કે યદિ ચર્મવદ આકાશમ ભવિષ્યતિ. એને કહ્યું કે જ્યારે આકાશને ચામડાથી મળી શકશો, કોઈને કોન્ટેક રાખો તમારા શારજાના આકાશના ચામડાથી મઢવાનો કોન્ટેક રાખો, આખા વિશ્વના આકાશને જ્યારે તમે ચામડાથી મળી શકશો ત્યારે જ
ભગવાન ને જાણ્યા વગર દુઃખનો અંત આવશે. એનો અર્થ એ થયો કે તમે ચામડાથી આકાશને મળી નથી શકવાના, એટલે કે ભગવાનને જાણ્યા વગર તમારા દુઃખનો કોઈ કાયમી સોલ્યુશન નથી. ટેમ્પરરી થાય, ભૂખ લાગીને ખાઈ લીધું એટલે થોડીક દુઃખ દૂર થઈ ગયું, ગરમી લાગીને એસી ચાલુ કરી દીધું થોડુંક દૂર દૂર થઈ ગયું, ઊંઘ આવીને થોડુંક હોઈ ગયા એટલે થોડુંક દુઃખ દૂર થઈ ગયું, કંઈક માથાનો દુખાવો થયો ને ટેબ્લેટ લીધી થોડુંક દુઃખ દૂર થઈ ગયું. અરે ટેમ્પરરી સમાધાન છે બધા, કાયમી સોલ્યુશન જ્યાં સુધી જન્મ મરણનો અંત ન આવે. આવતો જન્મે કૂતરા થવાના, ગધેડા થવાના, ભૂંડ થવાના. અરે આ વખતે સોનાના બાથરૂમમાં સોનાના નળથી સોનાની ડોલથી તમે નાતા હો, આવતો જન્મે ભૂંડ થવાના. ક્યાં કાઢશો સોનાની ડોલ, ક્યાંથી કાઢજો સોનાના ટેબલ ખુરશી? ભૂંડ થવાના, કૂતરા થવાના, 84 લાખ જાત યોનિ નિશ્ચિત છે. તમે માનો કે ન માનો, હું નથી માનતો, તું ન માથી માનતો, છે તો છે જ ને. અગ્નિને અડવાથી દાજી દેવાય, હું નથી માનતો, અડ જા. તું ન માનતો હોય ને અડ, હે તું નથી, તારે માનવાથી સંચાર ચાલવાનો છે. હે હું સૂર્ય નથી માનતો, હું જા ન માનતો, સૂર્ય થોડો જતો રહેવાનો છે, એ ચાલવાનું. હું ઘરે હું કે દોઢ ખબર કે સ્વર્ગ નરકમાં હું નથી માનતો, હું મને આ બધું મને કઈ, હું એ બધું ગપ્પા છે. હું ગપ્પા હું સમજો છો? ભારતના શાસ્ત્રને, હિન્દુ ધર્મના ગ્રંથોને હું સમજો છો તમે? અરે વિશ્વમાં જેમ જેમ વૈજ્ઞાનિક સંશોધનો થતા જાય છે ને, એમ હિન્દુ ધર્મના શાસ્ત્રો આજે 100% પુરવાર થઈ રહ્યા છે. આપણે કરોડો વર્ષો પહેલા લખ્યું છે કે પ્રહલાદ રાક્ષસ કુળમાં ભક્ત કેમ બન્યો, રાક્ષસ કુળમાં પ્રહલાદ ભક્ત કેમ બન્યો, વાંચજો ભાગવત આપણે ઘેર હોય તો, ફ્રી સિવાય વાંચજો. મને લખ્યું છે, બાળકોએ પૂછ્યું કે એટલે તારો બાપ દુશ્મન તું કેમ ન ભક્ત? મારા માતા જયારે કથા સાંભળતા હતા એની અસર મને થઈ, એટલે હું એ ભગવાન મહિમા સમજો હું ભક્ત બન્યો. એક આજે લખો પેલા લખાયું છે કે માતાને બાળક હોય, એક તો માતા જે જુએ જે સાંભળે જે વિચારે એની અસર ને બાળકોને થાય છે. આજે 21મી સદીમાં 20મી સદીમાં જર્મનીમાં અમેરિકામાં શોધાઈ ચૂક્યું છે કે માતાને બાળક હોય એ વખતે માતા જે જુએ જે સાંભળે જે વાંચીને અસર બાળકો થાય છે. આજે ખરાબ પિક્ચર જુઓ તો બાળકો વંઠેલા જ પાકે ને પછી. આ લખ્યું છે, સાચી વાત છે. તો શાસ્ત્રમાં બધી વાતો લખી છે. તો જીવનમાં જેમ ધર્મની જરૂર છે એમ જીવનમાં જ્ઞાન, લૌકિક જ્ઞાન તો છે, આટલું જ્ઞાન થાય ને કે જગત નાશવંત છે, જગતમાં સુખ દુઃખ આવવાના છે, ભગવાન જે કરતા હશે તે સારા માટે કરતા હશે, દાસના દુશ્મન કરી હરિ કેદી હોય નહીં, જેમ કરશે એમ સુખ થશે, અને દેહથી હું જુદો આત્મા છું આવી સમજણ, એ સમજણથી યોગી બાબા શીખી રહ્યા છે. એના જીવનમાં દુઃખો આવ્યા છે, વાંચો એટલું જીવન ચરિત્ર, કેટલા માર ખાધા છે, કેટલા અપમાન, કેટલા તિરસ્કાર, કેટલી ઉપેક્ષા, કેટલી નિંદા. આજે પ્રમુખ સાહેબ મહારાજ વિશ્વવ્યાપી આટલું સમગ્ર સમાજ માટે આટલું અદ્ભુત, આટલું દિવ્ય અને માનવ સંસ્કૃતિનું આટલું અદ્ભુત કાર્ય કરતા હોવા છતાં લોકો એમના વિશે બોલે છે, લોકો એમના વિશે ટીકા કરે છે, કેટલા હાવ